તત્વોથી ભર્યા મારા ગુરુ, ઉદગલ પરની મમતા મટાડે સમતાથી સજા મારા ગુરુ. ઓ મારા ગુરુ, ઓ મારા ગુરુ, તને જોઈ ની હું એક કહું પરમાત્માનું રૂપ તું. જૈન શાસનની અંદર જીનવાણીમાં જાદુગર તરીકે આપણે ઓળખીએ સત્વર્ષીય પંચાગના સ્થાપક, જેમના જ્ઞાનનો પ્રકાશ ચારેકોર ફેલાયેલો છે, જેમના સદગુણોની સુવાસ ચારેકોર વેલાઈ રહી, જે સુરત સમાન તેજસ્વી છે, ચંદ્ર સમાન શીતળ છે અને સાગર જેવા ગંભીર છે, એવા મારા તમારા અને આપણા એવા શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી અરવિંદ સાગર સુરીશ્વરીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. ગુરુદેવ અને સકળ શ્રી સંઘે ચામુસ ચાતુર્માસ પરિવર્તનનો જે લાભ વસુમતીબેન વસંતલાલ સાહ અંબાસણવાળા પરિવારને આપ્યો છે, તેના અમે સકળ શ્રી સંઘના અને ગુરુદેવના ખૂબ ખૂબ ઋણી છીએ. પૂજ્ય ગુરુ ભગવંતની મુખેથી જીનવાણીનું શ્રવણ કરી અને પરિવારના અગ્રવાલના સી ગેટની અંદર શત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા દર્શનાર્થે ત્યાં ઘડી પટ અને પ્રભુજીની ગિરિરાજની જે શત્રુંજય ગિરિરાજની ધજા છે, એ જે ધજા ચડવાની છે, જેનું આખું ઉલ્લેખન ચાંદીના તારથી લાભાર્થી પરિવારે કરેલો છે. બધા પ્રવચન બાદ અહીંયા ઘડી મુખ્ય ગેટ જે છે શરદભાઈના ઘર નિવાસસ્થાને ત્યાં ઘડી કરેલું છે. તો ચોક્કસથી દરેક જણ દર્શન કરી અને સકળ શ્રી સંત નવકારસીનો લાભ આપશો. જી રમે રોમ રોમ, રમે રોમ રોમ, અરિહંત અલમ આધાર, એના નામની આગળ બોલું ઓમ, મળે ઉર્જા અપરંપાર, સાહેબનો મહિમા બારી, સાહેબની છે બલિહારી, મારા સાહેબ છે જયકારી, મારા સાહેબ છે મનહારી, સાહેબ. એક વર્ષ અને ચાર મહિના પહેલા બીનાબેન શરદને મેં આદેશ આપ્યો, બેંગ્લોરના ચાતુર્માસ પ્રવેશના દિવસે માવીરનગર શ્રી સંત ચાતુર્માસ જઈ બોલાવવા માટે આવ્યો હતો, અને એ જ વખતે ચાતુર્માસ મેં સ્વીકૃતિ આપી. એ વખતે શરદભાઈએ બીનાબેન વિનંતી કરી, ચાતુર્માસ પ્રવેશનો લાભ અમને આપો, આપ વધારી રહ્યા છો, અમારા માટે આનાથી મોટો ઉત્સવ બીજો કોઈ હોઈ ન શકે, પણ ચાતુર્માસ પ્રવેશનો લાભ તો મારે ધવલને આપવાનું મેં મનમાં ધારેલું હતું. એટલે એ જ વખતે મેં બીનાબેન શરદને કહ્યું કે પ્રવેશનો લાભ તો આપી ના શકું, પણ પરિવર્તનનો લાભ તમને આપીશ. અને આજે આ દિવસ આવ્યો, આપણે બધા ચાતુર્માસ પરિવર્તનના ટાણે અહીંયા અગ્રવાલમાં ઉપર જ થઈ ગયો શરદ, એટલે શરદના નિવાસસ્થાને જ કહીશ, અહીંયા બધા આપણે ઉપસ્થિત થયા. આ પરિવારે પણ ખૂબ ભક્તિ કરી છે, આરાધના કરી છે, બધાએ આ ચાતુર્માસમાં વિશેષ તપની આરાધના કરી,
જે ટાઈમમાં જે વસ્તુની જરૂરી હતી એ બધું જ એ રીતે ખડે પગે આ પરિવારે ભક્તિ કરી, વયાવચ કરી, સુપાત્ર દાન કર્યું. અને એમાં મુકેશ કે શરદે ભક્તિ કરી, બીનાબેને ભક્તિ કરી, ધ્રુવીએ ભક્તિ કરી, મને તે પણ આ બધા કરતા થોડી વધારે ભક્તિ કરી, પણ સૌથી વધારે ભક્તિ તો મારા નમને કરી. આ પરિવાર એટલો બધો સંનિષ્ઠ રૂપે સંકળાયો, અમે વિહાર કરીને જ્યાં પણ ગયા, જ્યાં મારવાડ ગયા, કે સાઉથમાં ગયા, વિશાખાપટ્ટનમ ગયા, પોન્ડિચેરી ગયા, બેંગ્લોર ગયા, ચેન્નઈ ગયા, એક પણ ક્ષેત્રે એવું ન હોય કે એમને અમારી પાછળ સ્પર્શના ન કરી હોય, એટલી ભક્તિ કરી, આરાધના કરી, એટલે થાય કે પરિવર્તનનો લાભ અમે એને આપ્યો એનો હક ન હતો અને અમે એને આપ્યું છે. ખૂબ ભાવથી આ અવસર એને મળ્યો છે, બધાને તેડાવ્યા, સ્નેહી સ્વજનો મિત્રો, અને એટલા ઉમંગથી હોંશથી એને આજના પ્રસંગ અવસર સાધ્યો છે. અંતઃકરણથી આ પરિવારને ખૂબ આશીર્વાદ છે. સાહેબો મારા સંગે પલ પલ રહે છે, સાહેબના નામે ધારા અખંડ વહે છે, સાહેબ અનંત ઉપકાર, સાહેબ હૈયાનો હાર. શુભ ધ્યાન પ્રણિધાન સાહેબજી મુજને આપે, ભગવાન ગુણગાન કરનાર ના દુખડા સાહેબ નો મહિમા ભારી, સાહેબ ની જે બલિહારી, મારા સાહેબ જે જયકારી, મારા સાહેબ જે મનહારી, સાહેબ પદ્મ આસન મુદ્રા હૈ રમે છે, આંખોનું તેજ અપાર, રમણીય રૂપ ઉદાર, સાહેબ નો મહિમા ભારી, સાહેબ ની છે બલિહારી, મારા સાહેબ છે જયકારી, મારા સાહેબ છે મનહારી, સાહેબ.